प्रकरण एक संख्या पद्धति में अभ्यास करो छे। आज आपणे वास्तविक संख्याओ अने एनी दशांश अभिव्यक्ति विशे समझीशुं। कोई पण सम्मेय संख्या जेने आपणे पी भाग्या क्यू स्वरूपमां दर्शावीए छीए, જ્યાં પી એ હંમેશા પૂર્ણાંક છે અને ક્યુ પણ પૂર્ણાંક છે પરંતુ શૂન્યેતર પૂર્ણાંક છે, એ બાબત આપણે ધ્યાનમાં રાખીશું। હવે આવી કોઈપણ પી ભાગ્યા ક્યુ સ્વરૂપની સમ્મેય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં દર્શાવવાના હોય તો અંશ એટલે કે પીને છેદ એટલે કે ક્યુ વડે આપણે ભાગવાની ક્રિયા કરીએ છીએ। અને અગાઉના ધોરણોમાં આપ શીખી ગયા હશો કે જ્યારે આપણે ભાગાકારની ક્રિયા કરીએ છીએ ત્યારે शेष वे शेष शब्द थी आप सब परिचित छो, तो जो शेष बने छे एना ऊपर थी आपणे आजे दशांश अभिव्यक्ति विषयनो ख्याल समझवानो छे। तो हवे आ जे शेष वधशे ए शेषनी जे शक्यताओ छे क्या प्रकारनी शेष होय, तो तमे अगाउ पण आ धोरणमां शीखी गया छो के घणी वखते भागाकारनी क्रियाना अमुक तबक्का पछी शेष शून्य थई जती होय छे। બીજી એક શક્યતા એ છે કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી પણ શેષ ક્યારે શૂન્ય થતી નથી, આનો અર્થ એ થયો કે શેષનું પુનરાવર્તન થતું હોય છે, એટલે કે કાં તો શેષ 1 થી 9 સુધીના અંકો જે ભાજક ઉપર આધારિત છે પણ આપણે 1 થી 9 સુધીના અંકો જે છે એ શેષ તરીકે આવતા જતા હોય છે। હવે એની જે શક્યતાઓ છે એને આપણે જુદા જુદા દાખલાઓ દ્વારા સમજવાની કોશિશ કરીશું અને એની દશાંશ અભિવ્યક્તિ સમજીશું। તો પહેલો જે શક્યતાનો મુદ્દો છે કે ભાગાકારની ક્રિયાના અમુક તબક્કા પછી શેષ શૂન્ય થતી હોય છે, તો એવા આપણે દાખલાઓ જોઈએ કે એક વિભાગ જે છે શક્યતા એકનો જે વિભાગ છે એવા આપણે દાખલા જુદા જુદા લઈએ। દાખલા તરીકે 1/2 છે, તો એની દશાંશ અભિવ્યક્તિ માટે અગાઉ કહ્યું એમ एक ने भाज्य तरीके लेशु, बे ने भाजक तरीके એટલે p एक गणा છે q બે गणा છે। હવે અગાઉ તમે શીખ્યા છો પ્રમાણે ભાગાકારની ક્રિયા છે અહીં ભાજ્ય કરતાં ભાજક મોટો છે, એટલે આપણે એક દશાંશ ચડાવીને બિંદુ લઈશું અને એના આધારે અહીંયા પણ દશાંશ ચિહ્ન આવી જશે। હવે તમે આને ભાજકને 2 કે 5 વડે ગુણશો તો 2 5 10 થશે, બાકીની ક્રિયા છે એટલે શેષ આવી ગઈ શૂન્ય। તો 1 ને 2 વડે ભાગીએ ત્યારે 0.5 આ એની દશાંશ અભિવ્યક્તિ થઈ અને એની જે શેષ છે એ શૂન્ય આવી ગઈ, તો એક જ તબક્કામાં એની શેષ શૂન્ય મળે છે। બીજો એક દાખલો જોઈએ 3/4, તો 3 ભાજ્ય થશે 4 ભાજક થશે, અહીંયા પણ અગાઉની જેમ ભાજ્ય કરતા ભાજક મોટો છે, દશાંશ ચિહ્ન મૂકીને શૂન્ય ચડાવવી પડશે। અને આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે ભાજ્ય કરતા ભાજક મોટો હોય છે ત્યારે દશાંશ ચિહ્ન મૂકીને શૂન્ય ચડાવવી છે, એ સમયે ભાગફળમાં પણ દશાંશ ચિહ્ન આવી જાય છે। હવે 4 ને 7 વડે ગુણીશું ગળિયામાં, 4 ના ગળિયામાં 4 7 28, જો 8 લઈએ તો 4 8 32 થઈ જાય છે, ભાજ્ય કરતા મોટી સંખ્યા થઈ જાય છે। 4 7 28 અહીંયા 2 શેષ આવશે, એટલે એક તબક્કો આપણે આગળ વધીશું, ફરી શૂન્ય ચડાવવી પડે કારણ કે ભાજ્ય કરતા ભાજક મોટો થઈ ગયો, શેષ એની શૂન્ય ઉતારીએ, 4 5 20 બાદ બાકી થશે 0, શેષ આવી શૂન્ય અને અહીંયા 2 દશાંશ પછી એનું સ્થાન દશાંશ અભિવ્યક્તિ થઈ ગયું। તો અહીંયા 1 અંક પછી શેષ થઈ જાય છે શૂન્ય, અહીંયા 2 અંકો પછી શેષ શૂન્ય આવે છે, 2 તબક્કા આવે છે। 71 ને આપણે 125 વડે ભાગીએ તો એ જ પ્રમાણે ફરીથી 71/125, અગાઉની જેમ જ ભાજ્ય કરતા ભાજક મોટો, એક બિંદુ ચડાવીશું દશાંશ ચિહ્ન, અહીંયા પણ દશાંશ ચિહ્નના ભાગફળમાં આવી જશે, 710 થયા। 125 ને ગળિયામાં આપણે જો 12/6 લઈશું તો 72 થઈ જશે, એટલે કે સંખ્યા ભાજ્ય કરતાં મોટી થઈ જશે, એટલે 12/5 પાંચે ભાગ ચલાવીએ તો 5/5 25, 2/5 10 1/2 1/5 6
फरी बात बाकी आवशे के 10 માં દશક લે કે 10 માં 5 જશે તો 5 એ શૂન્ય રહ્યા દશક લેવો પડશે 10 માં 2 જશે તો 8 89 થશે ફરી ભાજક કરતા ભાજક મોટો દશાંશ ચિહ્ન પછી શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી 125 ને ઘડિયામાં આપણે 850 લાવવા છે તો 6 લઈશું તો 750 થશે 6 5 20 शून्य त्रण 6 2 12 3 15 बंदी 1 6 1 4 7 शून्य शून्य 100 फरी शून्य चढ़ाईशू शून्य उतारीशू 125 ने आ प्रमाण आपे भाग आगे लेता जाइशू तो आपने एना दशांश अंकों में एनी कीमत पूर्णांक में मळती जशे तो ए मूल्य आपने मळशे 8 ભાગ ચલાવીશું તો 125 ને 8 વડે તો એ આપણને 1000 મળશે 125 એટલે ને 8 વડે કોણીશું 1000 તો છે શૂન્ય આવી તો અહીં દશાંશ અભિવ્યક્તિ થઈ 0.568 તો આ ત્રણ અંકો પછી છે શૂન્ય થઈ આ બે અંકો પછી શૂન્ય થઈ તો આ દશાંશ અભિવ્યક્તિઓ આ પ્રમાણે આપણે મેળવી શકીએ છીએ તો આવા દાખલાઓ ने आधारे तमे बीजा दाखला पण गणी शकशो जे पहला शक्यता उपर आधारित छे के अमुक तबक्का पछी भागाकारनी क्रियाना अमुक तबक्का पछी शेष शून्य थाय छे એટલે એક અંક પછી હોય બે અંક પછી હોય ત્રણ અંક પછી હોય કે પાંચ અંક પછી કોઈ પણ અંક પછી શેષ શૂન્ય થઈ જાય છે હવે આપણે બીજા પ્રકારની પ્રક્રિયા જોઈએ કે જેમાં શેષ ની જે તબક્કા છે એ તબક્કા પછી શું થાય છે શેષના સ્વરૂપમાં કેવો ફેરફાર થાય છે એ આપણે સમજી લઈએ તો હવે બીજી શક્યતા એમાં પહેલો દાખલો 2 ભાગ્યા 11 હવે 2 ને 11 વડે ભાગશો મિત્રો તો ફરી આ ભાગાકારની ક્રિયા તો તમે અગાઉ શીખ્યા છો ભાજ્ય કરતાં ભાજક મોટો છે દશાંશ ચિહ્ન મૂકશો ના ભાગફળમાં પણ દશાંશ ચિહ્ન આવી જશે એ 20 થયા હવે તો 11 ને 22 થઈ જાય એટલે વધી જશે સંખ્યા એક એક ભાગ ચાલશે 11 ને 11 20 માં 11 ભાગ કરો તો આ દશાંશ ચિહ્ન એ કઈ બાદ બાકી માં સમજવાની જરૂર નથી 20 માં 11 ભાગ કરશો એટલે 9 રહેશે ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 11 ને ભાગ ચલાવો તો 11 8 88 થશે ફરી 90 માં 88 બાદ કરો એટલે 2 હવે ધ્યાન આપજો મિત્રો ફરી 2 આવી ગયા એટલે હવે એનું પુનરાવર્તન શરૂ થઈ ગયું એમ માની લો આપણે પ્રક્રિયા સમજીએ છીએ ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 11 11 ફરી 9 આવ્યા બિંદુ ચડાવો બિંદુ ઉતારો 90 થયા 11 8 88 ફરી શેષ 90 માં 88 બાદ કરો 2 આવ્યા તો આનો અર્થ એ થયો કે એને 11 વડે ભાગીશું ત્યારે આ જે અંકોનું પુનરાવર્તન થતું રહેશે આમ 18 18 18 આવ્યા જ કરશે તો અહીંયા આપણે એની દશાંશ અભિવ્યક્તિમાં આપણે આ પ્રમાણે લખવું પડે 18 આમ લખ્યા કરીશું કારણ તબક્કા એટલે અનંત સુધી છે પુનરાવર્તન થાય છે હવે એને ટૂંકમાં લખવાની જે રીત છે જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એ અંકોની ઉપર આપણે આવી આડી લીટી બાર દર્શાવીએ છીએ એક અંક હોય તો 12 પણ દર્શાવાય છે અને ડોટ પણ દર્શાવાય છે પણ બે અંકો છે કે આપણે 12 ની નિશાની કરીશું એનો અર્થ એ થયો કે 2 ભાગ્યા 11 = 0.18 આનો અર્થ એ થયો કે 18 એટલે કે આ બે અંકોનું વારંવાર અનંત પુનરાવર્તન થયા કરશે બીજો એક દાખલો લઈએ આપણે